વધુ એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું. મહા વાવાઝોડાની અસર જે પ્રકારે રાજ્યમાં જોવા મળી રહી છે અને વરસાદી આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 4 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. આ સિવાય સુરેન્દ્રનગરના ચૂડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદી આંકડાની વાત કરી રહ્યા છીએ. જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે અંગે વધુ વિગતો મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા અરુણ શાહ જોડાયા છે. અરુણ, વરસાદની પરિસ્થિતિ છેલ્લા 24 કલાક દરમિયાન કેવા પ્રકારની રહી? રાજ્યમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે મુજબ 6 અને 7 તારીખે ની વચ્ચે ગમે ત્યારે ગમે તે સમયે જે રીતે મહા વાવાઝોડાની સંકટ ટોળાશે તે સંદર્ભે કહી શકાય કે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું છે. મહત્વપૂર્ણ રીતે આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 49 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં સૌથી વધુ વરસાદ જે જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે. આ ઉપરાંત અન્ય 3 તાલુકા એવા છે જેમાં કાલાવડ, ઉમરાળા અને માંગરોળનો સમાવેશ થાય છે. આ 3 તાલુકામાં 1.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 45 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. સમગ્રત ગુજરાતમાં જોઈએ તો ચોક્કસ રીતે વરસાદ સારા પ્રમાણમાં પડ્યો છે. સરેરાશ કરતા જો વરસાદ જોઈએ તો આજની તારીખમાં સરેરાશ વરસાદ ચોમાસું સત્તાવાર રીતે પૂર્ણ થયા પછી પણ કમોસમી વરસાદની સાથે 147% જેટલો વરસાદ થવા જાય છે અને જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 145% વરસાદ થયો છે. પરંતુ જો પાકની દ્રષ્ટિએ જોઈએ તો જે સમયે અને જ્યારે વરસાદ પડવો જોઈએ અને જે પાકને અનુરૂપ થવું જોઈએ તે વરસાદ થયો નથી. એટલે કે અનિયમિત વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થયું છે. પરિણામે ખેડૂતોને માથે હાથ લઈને રોવાનો સમય આવ્યો છે. બીજી બાજુ જોઈએ તો સરકાર તરફથી વળતર ચૂકવવા અંગે હજુ પણ જે રીતે વિલંબ નીતિ અપનાવાઈ રહી છે તેના પરિણામે ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે. બિલકુલ અરુણ, આ છેલ્લા 24 કલાકની વાત કરી પરંતુ જે વાવાઝોડાની અસર આગામી 24 કલાક દરમિયાન કેવી રહી શકે છે? સમગ્ર રીતે જોઈએ તો જે રીતે હવામાન વિભાગે છેલ્લી આગાહી કરી છે તે મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અનેક જગ્યાએ હજુ પણ વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. જોકે આ વરસાદ ભારે વરસાદ નહીં પડે પરંતુ વરસાદ જે પડશે તે અનિયમિત વરસાદ એટલે કે વરસાદ પડવાના કારણે ખેતીના પાકને નુકસાન થાય અને પરિણામે મોટા પ્રમાણમાં માલહાનિ થાય. એટલે કે ખેડૂતોને જો વધુ નુકસાન પાકને જે નુકસાનની દ્રષ્ટિએ જોઈએ તો પાકને આ વર્ષ માટે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચે એવી સંભાવના વિશેષ રહેલી છે. જી અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.